कोरोनाना कप्पा वेरियंटनी एंट्री थई चुकी छे। पंचमहालना गोधरामां कप्पा वेरियंटथी प्रथम मौतनी पुष्टि थई गई छे। गत जून महिनामां दर्दीनुं मौत थयुं हतुं। जून महिनामां लीधेला सेम्पलनो रिपोर्ट अत्यारे कप्पा पॉजिटिव आव्यो छे, जेने लईने आरोग्य तंत्र दोड़तुं थई गयुं छे। गोधरा तालुकाना अंदरना मुवाड़ा गाममांथी गत जून मासमां एक पुरुषनुं सेम्पल लईने अमदावाद खाते लवायुं हतुं, तेनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्या बाद कप्पा वेरियंट माटेनुं सेम्पल पण लेवायुं हतुं। અમારા સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાતમાં હવે કોરોનાના ત્રણ વેરિયન્ટની હાજરી છે, ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને કપ્પા વેરિયન્ટ। ગુજરાતમાં કપ્પા વેરિયન્ટની એન્ટ્રી, એકનું મોત પણ થયું છે। કયા સંજોગો હતા, કેવી સ્થિતિ હતી તે દર્દીની? ચોક્કસથી, જે કપ્પા વેરિયન્ટનો જે પ્રથમ મોતનો જે બનાવ સામે આવ્યો છે તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામે બહાર આવ્યો છે। સમગ્ર જે બનાવ જે છે એની હકીકત એવી છે કે ગત જૂન માસની અંદર જે અંદરના મુવાડા ગામના જે 50 ઉપરાંતની ઉંમર ધરાવતા જે પુરુષ હતા, તેઓને ડાયાબિટીસ હતું। તેમની હિસ્ટ્રી એવી હતી કે ડાયાબિટીસ અને ગેંગ્રીન થયું હતું, અને તેને લઈને તેઓને પ્રથમ તો સરકારી દવાખાને, બાદમાં ખાનગી હોસ્પિટલ વડોદરા અને પછી અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો અમદાવાદ ખાતે પ્રથમ તો કોરોનાનો રિપોર્ટ આરટીપીસીઆર કરવામાં આવ્યો હતો અને જે પોઝિટિવ આવ્યો હતો, પરંતુ ત્યાંના જે તબીબો હતા તેઓએ આ જે દર્દી હતા તેઓનું કપ્પા માટેનું પણ સેમ્પલ લીધું હતું અને તે સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું હતું। દરમિયાન આ સેમ્પલનો જે રિપોર્ટ આવે તે પહેલા જ આ દર્દીનું ગત જૂન માસમાં જ મોત થઈ નીપજ્યું હતું, અને જે રિપોર્ટ જે છે તે 22 દિવસ બાદ હવે આવ્યો છે ત્યારે તે પોઝિટિવ આવ્યો છે। આ સમગ્ર બનાવને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ જે છે એની ટીમો છે તે દોડતી થઈ છે। અંદરના મુવાડા ગામની અંદર જે આ વ્યક્તિ હતી તેમના મોત બાદ અંતિમ ક્રિયામાં જે લોકો તેમના નજીકના હતા તે જોડાયા હતા, તેવા 22 ઉપરાંત લોકોના આરટીપીસીઆર સ્થળ પર જ હાલ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ ગામની અંદર જેઓના સંપર્કમાં આવેલા અન્ય 32 જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારે સતર્ક છે। અમારા સંવાદદાતાએ આ અંગેની માહિતી આપી, મૃતકની તસવીર પણ આપ જોઈ શકો છો।